નમસ્કાર વિદ્યાર્થીઓ ટીવાય વાય બી એમાં નવલિકા સ્વરૂપ અને વિકાસનું જે પેપર ચાલી રહ્યું છે એમાં આપણે નવલિકામાં જે પ્રયોગશીલ વલણો વિશે વાત કરવાની છે અને છેલ્લા બે વિડીયોથી આપણે નવલિકામાં પ્રયોગશીલ વલણો વિશે વાત ચાલી રહી છે અને એમાં રામનારાયણ પાઠકથી માંડી અને જુદા જુદા વાર્તાકારો છે સુરેશ જોશી છે ચંદ્રકાંત બક્ષી છે મડિયા છે જૈન ખત્રી છે જયંતિ દલાલ છે પરેશ નાયક છે આ બધા વાર્તાકારોએ પોતાની વાર્તાઓમાં કેવા કેવા પ્રયોગો કર્યા છે એની વાત જે છે એ આપણે છેલ્લા બે વિડીયોમાં કરી લીધી હવે આપણે આજના વિડીયોમાં જે બાકી રહેલા પ્રયોગશીલ વાર્તાકારો છે એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો પરેશ નાયક પછી જે મહત્ત્વના પ્રયોગશીલ વાર્તાકાર ટૂંકી વાર્તામાં પ્રવેશે છે એ છે શાહ સુમન શાહ આ સમયે ખાસ કરીને સુરેશ જોશીની સીધી અસર તળે આમ તો એમને પ્રયોગશીલ વાર્તાઓ ગુજરાતીમાં આપી છે અને ખાસા એમના પ્રભાવમાં સર્જન કરનારા વાર્તાકાર તરીકે એ ઉભરી આવનાર વાર્તા સર્જક છે તો એમની વાર્તાઓમાં અવનવા આકાર અને રચના રીતિ વગેરે દ્રષ્ટિએ ક્ષમતાપૂર્વક એમને ટૂંકી વાર્તામાં પ્રયોગ કર્યા છે એમની પાસેથી જે વાર્તા સંગ્રહો આપણને પ્રાપ્ત થયા છે એ છે અવર હંસા સિમ્ફની અને ફટફટી આ ત્રણ જેવા વાર્તા સંગ્રહોમાં તેમને જુદી જુદી રચના રીતિઓ અને ખાસ કરીને કથન રીતિઓનો પ્રયોગ આ સંગ્રહની વાર્તાઓમાં એમણે કર્યો છે અને આ સંદર્ભે જે નોંધપાત્ર ટૂંકી વાર્તાઓ એમની પાસેથી આપણને પ્રાપ્ત થઈ છે એ વાર્તા એ વાર્તાઓ છે પીળા વેન્ટિલેટર્સ દાદરા એ લોકો કાચની બારી રીંછ કાકાજીની બોધકથા દેવચકલીની બોધકથા બારીની બોધકથા વગેરે જેવી કથન રીતિ કપોળ કલ્પના પ્રતીક વગેરે દૃષ્ટિએ પ્રયોગ સમૃદ્ધ વાર્તાઓ સુમન સુમનશાહે આ વાર્તા સંગ્રહો દ્વારા ગુજરાતી સાહિત્યને આપી છે બીજું એ કે મધુરાઈની જેમ મધુરાએ જેમ હરિયો જૂથની વાર્તાઓ આપી તેમ સુમન સાહેબ પણ હંસા સિમ્ફની નામના વાર્તા સંગ્રહમાં એક જ નાયક નાયક અને નાયિકાના દાંપત્ય જીવનની વિવિધ ઘટમાળ અને વાર્તામાં પ્રયોજી છે અને એમાં ભાષાની જે જુદી જુદી તદબીરો છે એનો પ્રયોગ કરી અને એક નવી જ શૈલીની ગુજરાતી વાર્તાઓ આપણને આપી છે અને એ સંદર્ભે આ જે સંગ્રહ છે જયંતિહંસના શિવની એ ખાસ નોંધપાત્ર અને પ્રયોગશીલ એવો વાર્તા સંગ્રહ છે હવે સુમન શાહ પછી જે બહુ જ આમ તો એમની પાસેથી ઓછું સર્જન આપણને પ્રાપ્ત થયું છે પણ એ બહુ ઓછા સર્જનમાં પણ જે કશુંક ચિરદાયી આપી શક્યા છે એવા પ્રયોગશીલ વાર્તાકાર છે ઘનશ્યામ દેસાઈ અને એમની પાસેથી જે આપણે એક વાર્તા સંગ્રહ પ્રાપ્ત થયો છે એ છે ટોળું એ ટોળું વાર્તા સંગ્રહ જે છે એ સર્જનાત્મક અભિદ્રષ્ટિએ સોરી સર્જનાત્મક અભિવ્યક્તિની દૃષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર એવો એમનો વાર્તા સંગ્રહ છે અને આ સંગ્રહની જે કેટલીક મહત્ત્વની વાર્તાઓ છે અને એ પણ પ્રયોગ સુશીલતાની દ્રષ્ટિએ જે મહત્ત્વની વાર્તાઓ છે એવી વાર્તાઓમાં કાગડો ટોળું ગોકળજીનો વેલો વગેરે જેવી વાર્તાઓમાં કલ્પના અને અર્ધ પૌરાણિક તથા અસ્તિત્વમૂલક એમ ભિન્ન ભિન્ન શૈલીઓનો આ વાર્તાઓમાં સફળ વિનિયોગ થયો છે અને એટલા માટે થઈને પ્રયોગશીલ વાર્તાકાર તરીકે એક જ વાર્તા સંગ્રહ દ્વારા ઘનશ્યામ દેસાઈ જે છે એ મહત્ત્વનું સ્થાન ધરાવતા ટૂંકી વાર્તાકાર છે હવે ઘનશ્યામ દેસાઈ બાદ વિજય શાસ્ત્રી નામના જે ટૂંકી વાર્તાકાર છે એ એમને એમની વાર્તાઓ દ્વારા એક નોખો ચીલો ટૂંકી વાર્તામાં ચાતર્યો છે અને આ સમય એવો હતો કે જ્યારે ટૂંકી વાર્તામાં પ્રયોગ ખોરીનું વલણ ખૂબ વધી રહ્યું હતું અને એમાં વિજય શાસ્ત્રી જે છે એ ઇયત્તા અને ગુણવત્તા બંનેની દૃષ્ટિએ કેટલીક મહત્ત્વની નોંધપાત્ર વાર્તાઓ આપણને આપે છે અને એમની પાસેથી અનેક વાર્તા સંગ્રહો આપણને પ્રાપ્ત થયા છે જેમાં મિસિસ શાહની એક બપોર અહીં તો હોમ એટલે હોં ઇત્તરેતર ઇત્યાદિ અસારે ખલુ સંસારે શ્રવણ ની કાવળ વગેરે જેવા જે વાર્તા સંગ્રહો છે એ વાર્તા સંગ્રહોમાં પરંપરાગત અને પ્રયોગશીલ બેઉ ધારાના ઉપકારક તત્વોનો સમન્વય આ વાર્તામાં થયેલો છે અને ખાસ કરીને વિજય શાસ્ત્રી જે છે એ પોતાની વાર્તામાં મધ્યમ વર્ગીય માનવીના રોજિંદા જીવનની જે સામાન્ય ઘટનાઓ છે એને ઉપાદાન તરીકે સ્વીકારી અને કળાની ભૂમિકાએ એનું સર્જનમાં રૂપાંતર કરે છે અને એટલા માટે એમને એમની જે કેટલીક વાર્તાઓ છે એ આ સમયમાં ખૂબ નોખી તરી આવતી વાર્તાઓ છે આ સંદર્ભે એમની વાર્તાઓ જે છે એ જે નોંધવાલાયક ખાસ કરીને વાર્તાઓ છે એ આ પ્રમાણે છે કે ના અજન્મ મિસ્ટર નો દુખતો દાંત ભૈલું પડકાર ચકરાવો શ્રવણની કાવડ વગેરે જેવી ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં જે ખાસ કરીને નોંધપાત્ર સ્થાન ધરાવતી વાર્તાઓ છે અને એ પણ પ્રયોગશીલતાની દૃષ્ટિએ આ વાર્તાઓ જે છે એ પોતાનું નોખું સ્થાન કરી લે એ પ્રકારની વાર્તાઓ છે વિજય શાસ્ત્રી બાદ પ્રયોગશાલ પ્રયોગશીલતાની દૃષ્ટિએ જો કોઈ વાર્તાકાર આપણને નોંધવા હોય તો રામચચંદ્ર પટેલનું નામ અવશ્ય આપણે નોંધવું પડે અને પહેલીવાર આ સમયમાં જે ગુજરાતી વાર્તામાં કશુંક જુદું લઈને આવે છે કશુંક નોખું લઈને આવે છે એવા વાર્તાકાર છે રામચંદ્ર પટેલ એમની વાર્તાઓમાં પરિવેશ અને કથન રીતિ જે છે એનો વિશિષ્ટ વિનિયોગ આ વાર્તાકારની વાર્તામાં થયેલો છે અને એકદમ સાવ નોખી રીતના જુદી રીતના એવા આ વાર્તાકાર છે તેમની વાર્તાનું મેં તમને વાત કરી એમ આકર્ષક તત્વ જે છે એ પરિવેશનું આલેખન છે એમની વાર્તા જે છે એ રીતિ ના તો એમની વાર્તાની જે રીતિ છે એ ના તો આધુનિકતાને અનુસરે છે ના તો કોઈ પૂર્વની પરંપરાને ગાંઠે છે અને ના તો એ કોઈ સમકાલીન સર્જકો સાથે એ એક સમકાલીન સર્જકો સાથે મેળ ખાતા વાર્તાકાર છે પણ એ સમકાલીન સર્જકોથી પણ પોતાનો ચીલો જે છે એ નોખો ચિતરે છે અથવા તો નોખી ચાલે ચાલનારા એવા વાર્તાકાર છે એમની વાર્તામાં ગદ્યનો એકદમ નોખો લઈ એમની વાર્તામાં જુદો તરી આવે છે અથવા તો એમની વાર્તાઓને પૃષ્ઠ બનાવે છે એવું પણ આપણે કહી શકીએ રામચંદ્ર પટેલ પાસેથી સ્થળાંતર અને બગલ થેલો નામના બે વાર્તા સંગ્રહો આપણને પ્રાપ્ત થઈ થાય છે અને એમાં મોટા ભાગની વાર્તાઓ જે છે એ પ્રથમ પુરુષ એક વચનને કથન કેન્દ્ર રીતિમાં લેખાયેલી છે અને આ સંદર્ભે જે મહત્વની વાર્તાઓ તેમની પાસેથી પ્રાપ્ત થઈ છે એ છે શ્યામલી રખોપો સહચર શિલાજીત તરસ શ્રીફળ ટેકરી પિછવાઈ વગેરે જેવી વાર્તાઓ જે છે એમાં કથન રીતિ અને કળા જેને કહીને કે પરિવેશ અને ખાસ કરીને એનો જે લય છે આ ત્રણેયનો જે કળાત્મક પ્રયોગ એ રામચંદ્ર પટેલની વાર્તાઓમાં થયેલો છે અને એ દ્રષ્ટિએ રામચંદ્ર પટેલની વાર્તાઓ એક પરંપરા કરતાં એક જુદો ચીલો પાડનારી વાર્તાઓ છે અને એ સંદર્ભે રામચંદ્ર પટેલ જે છે એ ટૂંકી વાર્તામાં એક વળાંક લાવનારા સર્જક તરીકે પણ નોંધપાત્ર છે આ સાથે જે કેટલાક મહત્ત્વના વાર્તાકારો છે કે જેમની પાસેથી અવનવા જુદા જુદા પ્રયોગો થયેલા છે અને કેટલીક એમની વાર્તાઓ જે છે એ આ સંદર્ભે નોંધી શકાય એમાં છે અંજલી અંજલી ખાંડવાળા માય ડિયર જયું કિરીટ દુધહાત હરીશ નાગરેચા નાઝીર મંસૂરી ચાનજી પટેલ આ જે વાર્તાકારો છે એમની વાર્તામાં ખાસ કરીને ગ્રામ્ય પરિવેશ અથવા તો જે પ્રદેશગત લાક્ષણિકતાઓ છે એ ગ્રામ્ય બોલી એના લય લહેકા કથનની એમની રીત વગેરે દૃષ્ટિએ આ વાર્તાકારોએ આપણને ઉત્તમ અને સમૃદ્ધ વાર્તાઓ આપી છે તો કેટલીક વાર્તાઓ જે છે એ લોકબોલીની દૃષ્ટિએ પણ ખૂબ નોંધપાત્ર વાર્તાઓ છે અને કાનજી પટેલ એવા વાર્તાકાર છે કે જેમની પાસેથી જ્યારે પ્રતિબદ્ધ વાર્તાઓ આપણને પ્રાપ્ત થઈ રહી હતી એ સમયમાં કાનજી પટેલ જે છે એ લોકબોલીનો વિનિયોગ ટૂંકી વાર્તામાં કરે છે અને એ દ્રષ્ટિએ ટૂંકી વાર્તામાં તાજગી લાવનાર વાર્તાકાર તરીકે પણ આપણે કાનજી પટેલ અને કલ્પેશ પટેલને નોંધી શકીએ તો આ આ જે વાર્તાકારો છે જેની આપણે પ્રયોગશીલ વાર્તાકારો તરીકે આપણે વાત કરી અથવા તો ટૂંકી વાર્તામાં પ્રયોગશીલ વલણ અંતર્ગત જે જે વાર્તાકારોની વાત કરી એ દરેક વાર્તાકારે પોતાની વાર્તાઓ દ્વારા જે પ્રયોગો કર્યા કેટલાક સફળ તો કેટલાક નિષ્ફળ એમ બંને દ્રષ્ટિએ વલણ જે છે એ અસ્તિત્વ ધરાવે છે તો આ સંદર્ભે આપણે આ બધા જ પ્રયોગશીલ વાર્તાકારની નોંધ આપણે અહીં કરવી પડે અને એ સાથે જ આપણે આ મુદ્દો જે છે એ આજે પૂરો કરીએ છીએ હવે પછીના લેક્ચરમાં આપણે બીજા મુદ્દા દ્વારા શરૂઆત કરીશું એ સાથે અસ્તું